સમાજના રીતરિવાજ માટે શ્રાદ્ધ પક્ષમાં પોતાના પિતૃઓને શ્રાદ્ધ તર્પણ કરવા માટે કાગવાસ મૂકે છે અને કાગડાઓને યાદ કરે છે। એક વર્ષમાં શ્રાદ્ધ તર્પણના 15 દિવસ જ કાગડાઓનું મહત્વ હોય છે, ત્યારબાદ કાગડાને કોઈ યાદ કરતું નથી। બીજી તરફ શ્રાદ્ધના 15 દિવસ બાદ કરતા કાગડા પણ શહેરમાં ક્યાંય જોવા મળતા નથી। પણ અમદાવાદના છેવાડે ગ્રીનવુડ રિસોર્ટ ફાર્મ હાઉસ આવેલું છે, જ્યાં રોજ સાંજે હજારોની સંખ્યામાં કાગડાઓ એકત્ર થાય છે। ફાર્મ હાઉસમાં રહેલા નીલગીરીનું એક ફાર્મ તેમનું આશ્રય સ્થાન છે, જ્યાં રાતવાસો કર્યા બાદ કાગડા બીજા દિવસે સવારે ઉડી જાય છે। છેલ્લા 4-1 વર્ષથી કાગડાઓ આવે છે બાજુમાં નીલગીરી ઉપર, લગભગ 20,000 કાગડા રહે છે। રોજ સાંજે 7 વાગે આવે છે, સવારે 5 વાગે ઉડી જાય। અહીં રહેતા લોકો માટે કાગડા સાથે જીવન જીવવું સામાન્ય થઈ ગયું છે। લોકો કાગડાને ખાવાનો ખોરાક પણ આપે છે। આજે પણ ગામડાઓમાં કુકડો બોલે ને લોકોની સવાર થાય છે, જ્યારે અહીં ગ્રીનવુડ રિસોર્ટના લોકો માટેની સવાર કાગડાના અવાજથી થાય છે। અહીં એકત્ર થતા કાગડાઓને જોવા માટે રોજ સાંજે મકાનોની છત પર લોકોની ભીડ જામી જાય છે। ગ્રીનવુડ રિસોર્ટમાં કાગડા એકત્ર થવાની પ્રક્રિયા સામાન્ય લાગે છે, જોકે તજજ્ઞોના જણાવ્યા પ્રમાણે ખોરાક પાણી અને સુરક્ષા મળવાથી અહીં મોટી સંખ્યામાં કાગડા એકઠા થાય છે। તો કાગડા જે છે ખૂબ જ સમજદાર પ્રાણી છે, એને જ્યાં ખૂબ ઘટાદાર વૃક્ષો હોય, છાંયડો મળે, પોતાના માળા બાંધી શકે, કોઈ રાત્રિમાં ડિસ્ટર્બ નહીં કરે અને ખોરાક મળે અને પાણી મળે, ત્યાં જ એના પરિવાર સાથે રહેવાનું એ લોકો પસંદ કરતા હોય છે। એ માટે જ પ્રાણી સંગ્રહાલયમાં અને છારોડીમાં કાગડાઓ મોટી માત્રામાં જોવા મળે છે। કાગડા સામાન્ય રીતે ટોળામાં રહેતા હોય છે, એક જ સ્થળે મોટી સંખ્યામાં કાગડા એકઠા થવા એ કુદરતી પ્રક્રિયા હોવાનું પણ કેટલાક તજજ્ઞોનું માનવું છે। હાલ ઉનાળાનો સમય તેમના પ્રજનન કાળનો સમય હોવાથી મોટી સંખ્યામાં કાગડાઓના ટોળા હોવાનું પક્ષીવિદો માની રહ્યા છે। કાગડાની આ એક જ જગ્યાએ એકઠા થવાની પ્રક્રિયા મારી દ્રષ્ટિએ તો કુદરતી પ્રક્રિયા જ છે, કારણ કે અત્યારે ઘણા બધા પક્ષીઓનો પ્રજનન ઋતુ છે, ઘણા બધા પક્ષીઓના માળા થવાના, ચોમાસા પહેલાં એ લોકોનું એક મેળાવડા જેવું થતું હોય, ઘણા પક્ષીઓ મેળાવડામાં એકબીજા નર માદાને પસંદ કરે અને પછી એની આખી એક સાયકલ શરૂ થાય। એટલા માટે થઈને એ લોકો અત્યારે, માનો કે આ છારોડી, મેં હમણાં ગઈકાલે થોળમાં પણ જોયું કે થોળમાં પણ એક મોટું ગ્રુપ કાગડાનું હતું, એ લોકો તો અત્યારે માળા પણ બનાવે છે અને આ રીતે એની એક એક કુદરતી પ્રક્રિયા જ છે। ગ્રીનવુડ રિસોર્ટ ખાતે હજારોની સંખ્યામાં કાગડાઓ એકઠા થતા લોકોમાં જરૂર કુતૂહલ સર્જાયું છે, જોકે અહીંના સ્થાનિકો માટે કાગડાની આ પ્રક્રિયા રોજિંદા જીવનનો એક ભાગ બની ગઈ છે। કેમેરામેન વિજય પટેલ સાથે ગૌરવ પટેલ, VTV અમદાવાદ।